પીએમ કિસાનનું જ્યારે ઓનલાઈન ફોર્મ ભરીએ ત્યારે બે વસ્તુ કમ્પલસરી હોય છે અને એ વસ્તુ ઘણા બધા ખેડૂતોને નથી ખ્યાલ હોતો. એક વસ્તુ કે લેન્ડ રજિસ્ટ્રેશન આઈડી ક્યાંથી મેળવવી, ત્યાર પછી બીજી વસ્તુ કે લેન્ડ ડેટ વિઝિટિંગ, મતલબ કે લેન્ડ વિઝિટિંગ ડેટ નવું આવ્યું છે નવા અપડેશન પ્રમાણે, તો આ બે વસ્તુ તમારે એમાં એડ કરવાની હોય છે. તો એ તમારે ક્યાંથી મેળવવી એના વિશે આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી જાણીશું. તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો. તો ચાલો શરૂ કરીએ. તો લેન્ડ રજિસ્ટ્રેશન આઈડી અને લેન્ડ વિઝિટિંગ ડેટ બંને મેળવવા માટે તમારા મોબાઈલની અંદર અથવા તો લેપટોપની અંદર કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લો. બ્રાઉઝર ઓપન કર્યા પછી અહીંયા લખો એનીરોર. એનીરોર લખશો એટલે અહીંયા એનીરોરની ઓફિશિયલી વેબસાઇટ આવી જશે. તો અહીંયા આપણે ડાયરેક્ટ ઓપન કરી લઈશું. ઓપન કર્યા પછી જો તમે ગ્રામ્યમાં રહેતા હોય તો અહીંયા વી લેન્ડ રેકોર્ડ રૂલર એ સિલેક્ટ કરવાનું છે. સિટીમાં રહેતા હોય તો અહીંયા અર્બન સિલેક્ટ કરવાનું છે. વી લેન્ડ રેકોર્ડ અર્બન. તો આપણે અહીં ગ્રામ્યમાં રહીએ છીએ એટલા માટે અહીંયા રૂલર સિલેક્ટ કરીશું. હવે તમારે અહીંયા એક કોઈ પણ એક પસંદ કરવાનું છે. શું પસંદ કરવાનું છે એ હું તમને જણાવી દઉં. અહીંયા નીચે તમે જશો, અહીં સ્ક્રોલ કરશો એટલે તમારે અહીંયા ઇન્ટ્રીગ્રેટ સર્વે નંબર ડિટેલ, મતલબ કે સર્વે નંબરને લગતી તમામ ડિટેલ, તો એના ઉપર આપણે અહીંયા ક્લિક કરીશું. એના ઉપર ક્લિક કરશો ત્યાર પછી તમારો જિલ્લો પસંદ કરવાનો રહેશે, ત્યાર પછી તમારો તાલુકો પસંદ કરવાનો રહેશે, ગામ પસંદ કરવાનું રહેશે, અને લાસ્ટમાં તમારો જે આઠમાં સર્વે નંબર હોય તમારો, એ સર્વે નંબર તમારે અહીંયા લખવાનો નથી, પરંતુ તમારે ચર્ચ કરવાનો છે. તો મેં જિલ્લો તાલુકો અને ગામ સિલેક્ટ કરી લીધા છે. ત્યાર પછી તમારે સર્વે નંબર આ પ્રમાણે તમારે સ્ક્રોલ કરી અને સિલેક્ટ કરવાનો છે. તો હું અહીંથી તમારો જે પ્રમાણે સર્વે નંબર તમારા ગામનો હોય તમારા ખેતરનો, તો એ તમારે આ પ્રમાણે સિલેક્ટ કરવાનો રહેશે. સર્વે નંબર સિલેક્ટ કર્યા પછી અહીંયા જે ઉપર કેપ્ચા કોડ છે એ કેપ્ચા કોડ તમારે અહીં નીચે ટાઈપ કરવાનો છે, અને તમારે અહીંયા ગેટ રેકોર્ડ ડિટેલ એના ઉપર આપણે ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરશો એટલે આઠ સર્વે નંબરને લગતી તમામ ડિટેલ અહીંયા આવી જશે. હવે અહીંયા તમે જોઈ શકો છો તમારું તમામ ડિટેલ આવી જશે. સર્વે નંબર તમારો અહીંયા આઠ પ્રમાણે સર્વે નંબર આવશે. તે પછી તમારે અહીંયા આ તમારી જમીન કેટલી છે, હેક્ટર કેટલા એરિયા છે, તો તે બધી વસ્તુ તમારી અહીંયા આવી જશે. આ હેક્ટર વસ્તુ એ પણ તમે અહીંથી મેળવી શકો છો. અને ત્યાર પછી તમારે અહીંયા તમે જોઈ શકો છો UPIN, મતલબ કે યુનિક પ્રોપર્ટી આઈડેન્ટિફિકેશન નંબર, આ જે છે એ લેન્ડ રજિસ્ટ્રેશન આઈડી અહીંથી આપણે કોપી કરી લેવાની છે, અને ત્યાં તમે જ્યાં તે ફોર્મ ભરતા હોય ત્યાં તમારે પેસ્ટ કરી દેવાની છે. હવે તમારે લેન્ડ વિઝિટિંગ ડેટ, મતલબ કે કઈ તારીખે તમારા નામ ઉપર જમીન થઈ છે વારસાઈમાંથી, તો એ તારીખ પણ તમારે અહીં લખવાની છે. 8/12/2021 જે છે તેની પણ આપણે આ પ્રમાણે કોપી કરી લેવાની છે. આટલી કોપી કરવાની છે, આખી કોપી નથી કરવાની, અથવા તો તમે ડાયરેક્ટ ત્યાં આ તારીખ પણ તમે ટાઈપ કરી શકો છો. તો આ પ્રમાણે સિમ્પલ રીતે તમે લેન્ડ રજિસ્ટ્રેશન આઈડી અને લેન્ડ વિઝિટિંગ ડેટ આ બંને વસ્તુ જે છે તમારે આઠમાંથી મળી જશે, ઓનલાઈન તમને મળી જશે, ક્યાંય પણ તમારે ચર્ચ કરવાની જરૂરિયાત નથી. અને બીજી ખાસ વસ્તુ હું તમને જણાવી દઉં મિત્રો, કે જો તમે આ પીએમ કિસાન સન્માન નિધિમાં ઓનલાઈન ફોર્મ ના ભર્યું હોય તો મેં ઓલરેડી એનો વિડીયો બનાવેલો છે. આ વિડીયોના એન્ડમાં તમને હું એની લિંક આપી દઈશ, તો ત્યાંથી તમે ક્લિક કરી અને પૂરો વિડીયો જોશો. વિડીયોમાં તમામ ડિટેલ આપી દીધી છે કે ભાઈ 2024ની અંદર શું શું સુધારા છે, શું શું ફેરફાર છે અને કેવી રીતે ફોર્મ ભરવું, તો એ તમામ વિગત આપી દીધી છે. પરંતુ આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી લેજો, શેર કરજો, અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.